दादा भगवान नय असीम जय जयकार हो, 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 આપણી છે અને એમની છે, પણ એની બિલીફ સાથે જે એડજસ્ટ થયું એ એડજસ્ટમેન્ટ કરવામાં આપણું મન બુદ્ધિ ગુમાબુમ કરતી હોય, અને એ મન બુદ્ધિ નું આપણે સાંભળીએ નહીં, અને આજ્ઞા ને અધીન રહ્યા તો સંયમ વર્ત્યો. પહેલા પેલી બુદ્ધિ ના અધીન વર્તા હતા, ના હું મને મને તો આ બધું ફાવે, બીજું નહીં ફાવે, કરો કર ના કર, એ જે અસંયમ થઈ જતો હતો બુદ્ધિ ના અધીન. હવે બુદ્ધિ બોલે છે ખરી, પણ આપણે આજ્ઞા માં કહીએ ને એટલે સંયમ માં કન્વર્ટ થયું, ત્યાંથી ત્યાંથી આપણું કન્વર્ટ થવા માંડ્યું કે આ બુદ્ધિ બૂમ પાડે છે, પણ આપણે ફાઇલનો સંભાવ નિકાલ એની અંદર આવતા આવતા સંયમ પરિણામ ઉભું થાય છે, અને એ સંયમ પરિણામ એ બહુ મોટી કમાણી. ધીમે ધીમે એ સંયમ પરિણામથી આખું ચારિત્ર ઉભું થતું જાય છે. જેટલું સંયમ પરિણામ વર્ત્યું એની ચારિત્ર ઉભું થતા થતા થાય, પછી એને બહુ કહેવાનું કરવાનું એની મેળે જ એ બધું થાય. પછી સંયમ પરિણામથી તમારી જોડે રહેનારી વ્યક્તિઓ એની મેળે જ બધું એની બિલીફોમાં બદલાઈ જાય, એની મેળે એ પછી તમને એડજસ્ટ થાય. તમારું જો સંયમ પરિણામનું ચારિત્ર આવ્યું તો સામે વાળા ગમે તેવી બિલીફ વાળા હોય તો એ તમારી જોડે એડજસ્ટ થાય. તમને જેમ રહેવું એમ રહો, તમે આમ કરજો, બસ પણ છોડે દે. પછી તો બે જાત સંયમ પરિણામ, તો બે જાતના જગત છે, બહારનું જગત અને દાદા કહેતા હતા અંદરના જગતને ફેરવવાનું છે, એટલે અંતસ્કરણના જે જગત છે એને ફેરવવાનું છે. એ ફેરવાય તો પરમાણુ જે બાજેલા અંદર છે, આ જે પરમાણુ લઈને આલે બધા અંદર છે, અને એટલે આ વિજ્ઞાને એવું જ છે ને કે અંદર જ બધું કરવાય છે, બધું સર્જરી અંદર જ ચાલે છે, એની આ લોહી વગરની અંદર, હા લોહી વગરની અંદર જેટલું બધું થતું જાય એ જેનું પરિણામ બહાર આવે છે. કાલે પેલો ક્વેશ્ચન પૂછે તો એ મનસુખ ભાઈએ કે કોઈ એક શુદ્ધાત્માનું અવલંબન ક્યાં સુધી, તો આજે એ દાદાની વાણીમાં જ સાંભળ્યું કે જ્યાં સુધી બધી બહારની ફાઇલો છે ત્યાં સુધી તમારે શુદ્ધાત્માનું અવલંબન રહેવાનું. એ આખું એક્ઝેક્ટ આમ બે વાક્યમાં એ હા, એટલે ફાઇલ સ્વરૂપ બધું છે ત્યાં સુધી અવલંબન છે, અને એ તો અવલંબન તો એની મેળે જ છૂટવાનું છે, તમારે એને છોડવા માટે કશું કરવાનું નથી. મજબૂત કરો શુદ્ધાત્મા નું અવલંબન, એટલું બધું મજબૂત થાય કે બીજી બધી બાહ્ય અસરો થી આપણે મુક્ત થઈ જઈએ, અને પછી એમ કરતા કરતા એનો આવશે એટલે છૂટી જાય છે, એમાં છોડવાનું જ નથી. અત્યારે તો સૌથી વધારે આપણે જાણવા જેવું શું તો કે આખો દિવસ આજ્ઞા ધર્મને આપણે કેવી રીતે વધારે ને વધારે વાપરીએ, જાગૃત થઈએ, એમાં કેટલી કેટલી રોગની ભૂલો આપણી ઓછી થાય એ બધામાં પડીએ, એ બધું બહુ જરૂર છે. અમારા રોજ
25 દોષો દેખાયા, માફી માંગાય એટલું ઓછું થયું, નક્કી થયું કે હવે આ દોષ ના થાય એવી જાગૃતિમાં આવું છે, એમ કરતા કરતા સરસ થાય. પેલું અવલંબન છોડવાનું ને એ બધું દેતા એની મેળ થઈ સાવ જઈ શકશે. જે રેકોર્ડ થાય છે ને એ રેકોર્ડ કોડવર્ડ તરીકે હોય, શબ્દ તરીકે ના હોય. બધા જીવોમાં આજે આપણે બોલીએ છીએ જે શબ્દ રૂપે વાણી આવે છે એનું જે રેકોર્ડિંગ છે એ પૂર્વભવની અંદર કોડવર્ડ તરીકે થયેલું છે. હા, અજ્ઞાન દશા હોય પણ અજ્ઞાન દશામાં પણ ઊંચી કેટેગરી હોય. એમાં કેવું હોય તો કે બહાર અજ્ઞાન દશા વર્તી હોય પણ અંદરનું જે દર્શન છે એમની સમજણનું એ જ્ઞાન વાળું હોય. જેમ અત્યારે આપણે છે તો આપણું જે વર્તન છે કે આપણી વાણી છે, વિચારો છે, એ બધું કેવું છે તો કે અજ્ઞાન વાળું નીકળે છે. પણ તમારું દર્શન કયું છે અત્યારે? જ્ઞાન વાળું. હવે તમે જ્ઞાનવાળા દર્શનથી નવા કોડવડ નાખો છો કે ભાઈ મારી વાણી આવી હોવી જોઈએ, શ્યાદવાદ હોવી જોઈએ. પેલા કોડવડ બદલાય છે એનાથી, દર્શન જુદું અને એ સમયનું તમારો જે આખો ડિસ્ચાર્જ ભાગ છે નીકળતો એ જુદો હતો. એટલે જ્ઞાનીને આગલા ભાવમાં તો બધું જે હતું એ કેવું હતું તો કે અજ્ઞાન દશાવાળું, પણ અંદર દર્શન જબરદસ્ત ઊંચું હતું. એનું જે દર્શન છે ને અંદરનું એ તો ઘણા કાળથી જબરદસ્ત લઈને આવતા ગઈ, ખાલી ઉઘાડ થવાનું બાકી રહેવાનું એવું એટલું બધું દર્શન લઈને આવેલા. તો એ દર્શનના આધારે એમને વાણીના જે કોડ છે ને એ નાખતા દેતા નહીં. અને આજે પાછી જે વાણી નીકળે છે એની અંદર પાછું એમનું દર્શન પાછું એથી ઊંચું હોય. આજે એની 356 દશા જે છે એવી વાણી નીકળે પણ અંદર કોડ ક્યાં નાખતા હોય? 360 વાળા. એટલે આ બેનું અલગતા હોય, બહાર જે વાણી સ્વરૂપે એમનું દર્શન આવે છે એના કરતા એમની સમજણ રૂપનું દર્શન એ ઊંચું હોય. જેમ આપણને કેવું છે આપણે બોલતા હોઈએ પણ અંદર પેલું ખબર છે કે ના, આ નવ કલમ પ્રમાણે વાણી હોવી જોઈએ, આવું હોવું જોઈએ, દર્શન જુદું છે આપણું. તો કોડવર્ડ પેલા દર્શનના આધારે થાય પણ વાણી નીકળે છે કયા આધારે? તો કે આગલા ભાવના કોડવર્ડ નીકળે છે. બેનો ડિફરન્સ રહ્યા જ કરે એમ નહીં. એમને આજે જે જ્ઞાન વાણી નીકળી રહી છે એ આજની નથી, એ તો પૂર્વભાવની અંદરનું જે દર્શન છે એના આધીન આજે નીકળે છે. અને આજનું દર્શન પાછું બહુ ઊંચું છે એમનું. એ કહેતા ને અમે કોઈ આ લોકોને કહીએ કે આ જ્ઞાન લેવા માટે આમ કરો તેમ કરો, સાધુને કંઈક બોલીએ, કોઈ ધર્મ વિશે બોલીએ, એમની વાણી જે નીકળે છે એ કઈ છે? પાછલા દર્શન. અને એ બોલતી વખતે આજનું દર્શન કેવું છે? તો કે આ પણ દોષિત છે, આવું ના શબ્દ નીકળવો જોઈએ મારો. એટલે આજનું દર્શન એથી ઊંચું હોય, વાણી નીકળે એના કરતા ઊંચું. પણ આજે એમની જે વાણી આપણે સાંભળીએ છે ને એ એમનું પાછું દર્શન છે, કોડવર્ડ નાખેલા છે, આટલા ઊંચા નાખેલા. અજ્ઞાન દશામાં પણ અદભુત એ કોડવર્ડ નાખેલા છે. તીર્થંકરોનું જેટલી વસ્તુઓ છે એમને બરાબર ના દર્શનમાંથી જાય છે. ખાલી એમને તો આ ઓપન થવાનું બાકી, બધું તૈયાર, બધું અંદર જબરદસ્ત બધી તૈયારી.
એમને તો આ આ સંજોગ જ ખાલી ભેગો થયો એટલું જ છે, બધું તૈયાર અંદર. એટલે એમની વાણી એટલી બધી જ્ઞાન સાથેની આવે છે બહાર અત્યારે, કારણ કે એવા કોળવળ છે એમના, સમજાય ને. અજ્ઞાન દશામાં પણ ડેવલપમેન્ટ કેટલા ઊંચાયેલા હોય કે તીર્થંકરોની જે વાણીને સમજી અને દર્શન એવું થઈ અને કોળવળ પડ્યા હોય, અને એમને તો બહુ મોટું હતું આ કે અમને તો આ કેવળ જ્ઞાન તો અમને જરીવારમાં થઈ જાય અમારે, એવું હતું. પહેલી ભાવના શું હતી? આ જગતના લોકોનું કલ્યાણ કરવાની. આપણું પણ એવું છે અત્યારે, આપણે જે ભાવના છે અંદર એવું બધું બહાર વાણી નથી નીકળતી ઘણી વાર. તો કે કેમ? તો કે પેલા કોળવળ જૂના છે બધા, હવે આજે આપણે જ્ઞાનના બધા કોળવળ નાખી રહ્યા છે કે કોઈ પણ જીવને દુઃખ ના હો, કોઈ પણ ધર્મનો પ્રમાણ ના દુભાય, એ બધા કોળવળ અંદર થઈ ગયા. નેક્સ્ટ લાઈફમાં બધા એવી વાણી આવશે. પહેલાના જે જૂના આપણા કોળવળ છે એ બધા ભૂસાઈ જાય અને નવા પાછા નવા નવા થતા જાય. દરેક જન્મમાં એક બાજુ જૂના જે કોળવળ છે એનું બધું ખાલી થતું જાય છે, એ રેકર્ડ ભરેલી બધી ખાલી થતી જાય છે, અને ખાલી થતી વખતે એનું જેવું જ્ઞાન હોય એવા કોળવળ થાય. આજે જેવું જ્ઞાન હોય ને એની સમજ એ પ્રમાણે કોળવળ અંદર થતા જાય પાછા. હા, પછી એ જે કોળવળ છે એ ફરી પાછા નીકળશે રેકોર્ડિંગ થયેલું. કોઈને દુઃખ ના થાય, કોઈનું પ્રમાણ ના દુભાય એવી વાણી એનું એની મેળે જ આવશે. પછી પેલા કોળવળ નાખવાના છે, જૂના કોળવળ થી આજે જે વાણી રૂપકમાં આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે આ ના હોવું જોઈએ, પ્રતિક્રમણ કરીએ છીએ, જોડે જોડે પેલા કોળવળ બદલીએ છીએ કે હે દાદા ભગવાન મને ચાદવાદ વાણી આપો, એટલે કોળ બદલાઈ ગયા બધા. મને દરેક અવતાર ની અંદર પોતાનું જે દર્શન ને એટલે પોતાની સમજણ છે, જ્ઞાન છે, એ ઊંચું હોય અને વર્તન પેલું નીચું હોય, એ પૂર્વનું હોય. એમ કરતા 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 બદલાતું જ જાય, બદલાતું. જૂનું ખાલી થાય અને આજે એને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કોળવળ પડે અને ફરી પાછું એનું આવે. એટલે બહુ સરસ છે દાદા આપણને નવકરમ જે મૂકી છે એ બધી શું છે, નવા કોળવળ થઈ રહ્યા છે માનવ. જબરજસ્ત કોળવળ ફિટ ના કર્યા હોય એની તરત બદલાઈ જાય, પેલા વાર ના લાગે. ઇન્સિડન્ટ બધા બહુ ખ્યાલમાં આવે છે, ધીમે ધીમે બદલાઈ જાય. જેમ જેમ એની સમજણ વધી એની મેળા બદલાતું જાય, બદલાતું જ છે. આપણે લાવવું પડતું નથી, સમજણ માં વધારો થાય છે. અણસમજણ નીકળે છે અને સાચી સમજણ ફિટ થતી જાય એટલે એની મેળે બદલાય બધું.
એને કારણે સામી વ્યક્તિ સાથે સજ્જે ઘર્ષણ નથી થતું, ના થાય ને. પછી ધીમે ધીમે આપણું દર્શન બદલાય, સમજણ બદલાય, કે અથડામણ નથી કરવાની, જાગૃતિ ઊભી થાય. અને કોઈ જગ્યાએ થઈ જાય તો ફરી પાછી પ્રતિક્રમણ આવે છે, ફરી પાછું કોળવળ બદલો અંદર. એમ કરતા કરતા પેલું જૂનું ખલાસ થઈ જવાનું બધું. એની મેળે આવો જય સચિદાન. આપણે બેઠા હોય ને આવી રીતના, હમણાં કઈક ભાઈ આગળ વાત ચાલે કે ફલાણી જગ્યાએ આપણે બહુ સરસ શહેર નીકળ્યું છે, ધ્યાન કોણ કોણ જાય? ઠીક ગ્રંથિ વાળું હોય બીજે બધે થી છૂટી જાય એનું તરત. પેલી ગ્રંથિ કામ કરે છે, એ કશું કરતો નથી. ગ્રંથિ ઇન્દ્રિયો દ્વારા બધું અંદર, આમ કશું વિચાર નહોતો. પેલા કઈક બોલ્યા ને એ ત્યાં બધું જતું રહ્યું. આપણને કઈ જગ્યાએ આવ્યું, કઈ જગ્યાએ આવ્યું, કેટલા સુધી છે, ક્યાં સુધી છે, કઈ તારીખ છે, એટલે ગ્રંથિ બધું કામ કરે. પછી એની મેળે મોહની ગ્રંથિઓ, લોભની ગ્રંથિઓ, માનની ગ્રંથિઓ, ગ્રંથિનો સંજોગ જેમ આવે ને એમ જ ખબર પડે. દાદા કે આપણે આમ જમીન જોવા જઈએ ને ઉનાળામાં, આપણને લાગે કશું એકદમ પથરાળ જમીન છે, કશું છે નહીં એમાં. અને જેવું મોનસૂન શરૂ થાય ને એક જ વરસાદ આવે ને પછી જોવા ગયા, આ જમીન તો આપણે આ જોઈ જ નથી, આવી નહોતી આ તો. તો કે આવું એનું કારણ શું? તો કે આ જમીન હતી ભાઈ, તમે જે જોયેલી પહેલા આ જ હતી. તો કે આવું કેમ થઈ ગયું? આપણા નાના નાની ઘાસ ઉગી ગઈ બધી, આ બધી આટલું બધું. તો કે પેલો વરસાદ નો સંજોગ ભેગો થયો એટલે અંદર જે બીજ હતા એ બધા બહાર આવ્યા. સંજોગોથી ગ્રંથિઓની ઓળખાણ થાય. હવે જ્યાં સુધી આ ગ્રંથિઓ ઉત્પન્ન થાય છે અને ઉપયોગ આપણો લે છે ને ત્યાં સુધી પેલું નિર્ગ્રંથ થતા આવતી નથી. ગ્રંથિ ઉભી થાય છે એ તો અંદર ગ્રંથિ પડેલી છે એટલે સંજોગો ભેગા થવાથી ઉભી થાય છે. પણ એ વખત તમારો ઉપયોગ જતો રહ્યો, ગ્રંથિમાં એકાકાર થયા, તો જે ગ્રંથિ ખાલી થવાની હતી એ બાકી રહી ગઈ. નિર્ગ્રંથ પણ ઓછું રહ્યું. એટલું જેમ જેમ પોતે ગ્રંથિઓને ઓળખતો થાય, પેલા તો એ ગ્રંથિ શું શું કામ કરે છે, મોહની ગ્રંથિ, માનની ગ્રંથિ, નથી આપણને ખબર પડે કે આ લોકો જોડે જઈએ બહુ મજા નથી આવતી, કશું પડી નથી. એ બાજુ જાય જ નહીં, આવે ને ઉતરે જ્યાં માન મળતો હોય ને એ બાજુ જાય નહીં. બધું જય સચિદાન, બધું એ બાજુ થાય. કોણ કામ કરે? તો કે ગ્રંથિ કામ કરે છે. માનની ગ્રંથિ, લોભની ગ્રંથિ, ગ્રંથિઓ બહુ જ કામ કરે, જબરજસ્ત કામ કરે. હવે જેમ પોતાને ખબર પડતી જાય કે આની અંદર આ ગ્રંથિ કામ કરી, આની અંદર આ ગ્રંથિ કામ કરે છે અને ઓળખતો થાય એને, અને એ ગ્રંથિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પોતે ગ્રંથિ જોડે એકાકાર થવાના બદલે જોયા કરે ને જુદો, તો શું થાય? તો કે એ ગ્રંથિનો આખો જે રસ છે ને એ ખાલી થાય છે. એમાંથી ઊભી થાય ખરી, પણ તમે એ વખતે શુદ્ધાત્મા રહીને જોયા જ કરો છો એને, તો પેલો રસ ભરેલો ગ્રંથિનો અંદરથી ખાલી થઈ ગયો, તમે નિર્ગ્રંથ બાજુ જતા ગયા. જે જે જગ્યાએ પોતાનું ચિત્ત ચોંટે છે, પોતાનો ઉપયોગ જાય છે, બધી ગ્રંથિઓ છે. ગ્રંથિ એટલે શું? તો કે પોતાનું જે ચિત્ત છે ચોંટે છે ત્યાં. કેમ? તો કે ગ્રંથિ ના કારણે. જો ગ્રંથિ ના હોય તો ચોંટે નહીં. ચિત્ત ત્યાં એટલું ચોંટ્યું પેલી ગ્રંથિના કારણે એટલે અશુદ્ધતા રહ્યા કરે છે. હવે જેમ જેમ એની ગ્રંથિ ઓછી થતી જાય, એને જોવા જાણવામાં રહ્યો, નિર્ગ્રંથ બાજુ રહ્યો, પછી
ચિત નિરંતર શુદ્ધ બાજુ રહ્યું. મોની ગ્રંથિ વાળો હોય, કોકને જુએ ને તો આના ચશ્મા સારા, આના શૂઝ સારા, એવું જોવા જાય. કોણ જુએ છે? તો પેલી મોની ગ્રંથિ વાળું બધું જુએ છે. આ બહુ સરસ છે, આ બહુ સારું વળાય, આમ બધું એમાં વિશેષ ઉતરે. પછી ગ્રંથિઓ બધી. એટલે દાદા કે આપણે શું કર્યું? તો કે સામાન્ય ઉપયોગમાં રહો. આ ગ્રંથિઓ શું કરે? આપણને વિશેષ ઉપયોગમાં લઈ જાય, ઊંડા લઈ જાય. બધા સામાન્ય ઉપયોગ કે આ વ્યક્તિ છે અને એની અંદર શુદ્ધાત્મા, બહુ ઊંડું જોવાની જરૂર નથી. શું કામ છે? શુદ્ધાત્મા શુદ્ધાત્મા એટલું જ જુઓ. એમ સામાન્ય ભાવે જુઓ કે રિલેટિવમાં પંકજ ભાઈ છે, પછી બહુ ઊંડા ઉતરો નહીં. કેવા છે, શું છે, કેમ છે, આ બધું ગયું. એ વિશેષ ઉપયોગમાં ગયા. એ કોણ કરાવે છે? તો પેલી ગ્રંથિઓ આપણને કરાવે છે. ગમે ત્યાં બેઠા હોય નહીં, પણ એની જે ગ્રંથિઓ ત્યાં ચિત પહોંચી જાય. ખાવાની વસ્તુની ગ્રંથિ હોય ને તો બેઠા હોય અહીં, પણ એની ગ્રંથિ વાળો ક્યાં પહોંચી જાય? શરીર અહીં બેઠું હોય, ચિત પહોંચી ગયો હોય ત્યાં. ગ્રંથિ છે ને એની, જેની જેવી ગ્રંથિ. એટલે દાદા બહુ સરસ આ ગાંઠ શબ્દ આપણને જલ્દી ખબર પડે. શાસ્ત્ર ના ભાષામાં ગ્રંથિઓ કહે ને તો એ બહુ ઊંધાઈની ગાંઠ. પદ્મમાં પણ આવે છે નિર્ગ્રંથ દાદા. નિર્ગ્રંથ દાદા ને નવનીત બંધ ગ્રંથિ બીજ દે કહી દીધું અમે. જ્ઞાની નું ચિત્ત કેવું છે? નિર્ગ્રંથ ચિત્ત. ગ્રંથિ બીજ ને કહી દીધું વગરના. દાદા ભગવાનની દશા કહી નિર્ગ્રંથ. એટલે કોઈ આ સંસારની કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ જગ્યાએ એનું ચિત્ત ત્યાં અટકતું જ નથી. આપણી માફક જીવે છે, ખાય છે, પીવે છે, જુએ છે, બધું કરે છે, તો પણ ચિત્ત અટકતું નથી. પોતાનો શુદ્ધ ઉપયોગની અંદરથી સેદ પણ બહાર આવતા નથી. કારણ કે એની ગ્રંથિ જ ખલાસ થઈ ગઈ છે બધી. આપણને આ ગ્રંથિઓ જ્યારે જ્યારે એનું પરિણામ આપશે ને, અને એ પરિણામની જાગૃતિ વધશે ને, એમ ખલાસ થશે. મોહની ગ્રંથિ હોય ને તો પેલો છોકરો હામો થાય, વાઈફ હામી થાય, આપણું કયું કરે નહીં હસબન્ડ, બધું પેલો મોહની ગ્રંથિ તૂટે. પછી હવે અનંતકાળમાં આવી ગ્રંથિઓ ઘણી વાર તૂટી, પણ જોડે જોડે અજ્ઞાન હતું ને, એટલે શું થાય? ના ના, આજે એવું છે પણ કાલે હારો થઈ જશે, એમ કહીને ફરી ચોંટે. પાછી ગ્રંથિ છૂટે નહીં. હવે આ જ્ઞાન આવ્યા પછી શું થાય? તો કે હવે પેલો જે અંદર મોહની ગ્રંથિ તૂટે નહીં, એટલે બરાબર એ અનુભવ સ્થિર થાય હવે અંદર. ના, આવું જ છે આ. એ પછી ચોંટવાનું ઓછું થવા પડે. પેલી મોહની ગ્રંથિ તૂટી એટલે ચોંટવાનું ઓછું. પછી એને રિલેટિવ સ્વરૂપ સમજાય. આ ગ્રંથિ વગર આખો રિલેટિવ જોવા જાણે જોઈએ, ત્યારે પાછું સરસ આજ્ઞા પૂર્ણ થઈ. ત્યાં આપણે રિલેટિવ છે, પણ જોડે જોડે પેલી ગ્રંથિ અંદર કામ કરે. એટલે ચાર વખત કે કરીએ, પાછા કહીએ ને એ પ્રમાણે ના કરે તો આપણને અસર થાય. આપણી ગ્રંથિ છે માટે બધી અસર છે. બધી જાત જાતની ગ્રંથિઓ, એમાં મેઇન પ્રકાર આ મોહના, લોભના. સ્ત્રી પ્રકૃતિની હોય તો એ પ્રકૃતિમાં પેલી ગ્રંથિ વધારે હોય. એને ગ્રંથિ શું કામ કરે? તો કે આ જ્ઞાનની જાગૃતિ ઉપર અંધારું કરી દે. એ જ્યારે સંજોગ આવે ને, એટલે પેલું જાગૃતિ બધું હોય પણ અંધારું થઈ જાય. એવું પુરુષનું હોય, માની ગ્રંથિ નું આવે, અંધારું થઈ જાય, ખબર ના પડે. ના, એ ખબર જ ના પડે ને. પેલા તો એકલા બેઠા હતા, પેલું જમીન જેવું કશું ઉગેલું દેખાય નહી. આપણને તો બહુ સરસ ઉદાત મારે છે. એ તો એક સંજોગોમાં
જે ગ્રંથિ ઊભી થઈ હોય એમની ચીજ ચોંટ્યું હોય તે એની પાછળનું કારણ વધવા માંડે અને એમાંથી એમની ગ્રંથિને વધી નાખે. ને ગ્રંથિનો આધાર શું છે? તો કે અંદર સુખ લેવાનું. કોઈ પણ જાતનું એનું પૂદગલનું સુખ ચોંટ્યું છે એટલે એ લે છે ને, એ ત્યાં સુધી પહોંચતા પહોંચતા જાય ને પછી એના પરિણામ બતાવે બધા કે આ જે સુખ છે એનું પરિણામ શું, આ ગ્રંથિનું પરિણામ શું, દેખાય બધું છેદાતી જાય. પણ એ ક્યારે ખબર પડે? તો કે એક વાર એ ગ્રંથિ ઉત્પન્ન થાય સંજોગો અધીન પછી ખબર પડે. એમનેમ તો એક લાગે નહીં આપણને, પ્રતિક્રમણ કરાવો, એ ગ્રંથિનું વિશ્લેષણ કરાવો કે આમાં શું તને મળે છે. એમ કરતા 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 એનો બધો પરિણામ દેખાતું જાય, એમ છૂટતો જાય. સત્સંગની ગ્રંથિ એટલે કેવી હોય એમાં? તો કે હોય આમ સત્સંગની ગ્રંથિ, પણ અંદર ઊંડાણમાં જુદી જાતની ગ્રંથિઓ હોય. પછી એને જે અંદર મજા આવતી હોય, માન મળતું હોય, બધાની વચ્ચે આવવાનું ગમતું હોય, સુખ આવતું હોય, તે બધી જુદી જુદી રીતે હોય. જેને કેવળ પોતાનું જ કલ્યાણ કરવા માટે ની જ અંદર આવતું હોય એની પેલી ગ્રંથિ પડે નહીં. ના, એને ગ્રંથિ ના કહેવાય. આપણે સમ્યક તો મોહ જે હતો એ તો બધું જતું રહ્યું, આપણે સહાયક સંકિતમાં આવ્યા. એ તો જે લોકો ક્રમિક માર્ગમાં હોય એમની એનો મોહ હોય સમ્યક પ્રાપ્ત કરવાનો, એ સમ્યક મોહ. પણ આપણે તેથી આગળ આ બધા જાતના મોહ નિશ્ચય કરીને બધા ખલાસ થઈ ગયા, ત્યારે તો આપણે સહાયક સંકિત દશામાં આવ્યા. અને આપણે નિશ્ચય કરીને સહાયક સંકિતમાં આવ્યા, હવે જે વ્યવહાર દશા છે ને એને આ ગ્રંથિઓ ખલાસ કરતા કરતા ઊંચી આવવાની છે. પેલા લોકોને કેવું છે કે વ્યવહાર દશાથી જ આગળ વધવાનું, ત્યાગ કરતા કરતા ગ્રંથિઓ ઓછું કરવાનું, ઇન્દ્રિયોનો સંયમ કરતા કરતા ગ્રંથિ બાજુ જવાનું. તો બહુ મહેનત, એ તો એક એક ઇન્દ્રિયોની પાછળ કેટલી ગ્રંથિ રહી એને તો બહુ મહેનત એને તો. એટલે એ ગુરુના અધીન રહીને કરે. આપણે તેવું રહ્યું જ નહીં. આ બધું આપણે તો આ ગ્રંથિઓ બધી ક્યાં ગઈ? તો કે પંકજભાઈમાં, અને આપણે શુદ્ધાત્મા થયા. હવે આ નિશ્ચયની અંદર આપણે પૂરેપૂરા આત્મા થયા એટલે આ ગ્રંથિઓને જેમ જેમ શુદ્ધાત્મામાં રહીને જોયા કરીએ, જાણ્યા કરીએ છીએ, એમ ગ્રંથિઓ બધી એને મેળવવા ગણ્યા કરે પછી. પણ જો ગ્રંથિઓ ઉત્પન્ન થઈ ને પોતાની જાગૃતિ ખસી ગઈ તો એ ખરતા વાર લાગશે. હવે આ ગ્રંથિ જે ખાલી થવાની છે એનો રસ ખરતા વાર લાગશે, નવું કશું થવાનું નથી એમાં. ગ્રંથિઓ બધું આપે છે. અજાગૃતિ ઉત્પન્ન થઈ કે પેલો ભોગવટો આવ્યો પાછો, અને જેવો ભોગવટો આવે ને એટલે પેલું જ્ઞાન અંદર જાગૃત થાય પાછું. આ ખોટું તમે આ કરવા ગયા, અંદર તરત બતાવે કે આ ખોટું થઈ ગયું, એટલે પાછા આવીએ પછી આ ના હોવું જોઈએ. પણ જેમ જેમ એનો દ્રઢતા વધી ગઈ કે આ ઘડીએ ઘડીએ થાય છે એની પાછળનું જે કારણ છે શું છે, ઓદે ગ્રંથિ, જો બહાર જાઓ ને તરત મને ફોન કરજે, જો આમ કરજે. કેમ પાંચ વખત કે કરે છે? પેલી ગ્રંથિ છે કે આ લોકોને સમજ નથી પડતી, મને પડે છે, આ લોકોને કશું સમજ નથી પડતી. હું સમજણ વાળો છું, આવડત વાળો છું. ગ્રંથિઓ બધી થી, ગ્રંથિના કારણે આ બધો વ્યવહાર ચાલ્યા જ કરતો હોય, ચાલ્યા જ કરતો, ખબર ના પડે એવી.
ધીમે ધીમે એની જાગૃતિ વધે ને એટલે ખબર પડે કે હું મારી ગ્રંથિ પાછળ કામ કરી રહી છે. ગ્રંથિઓને ઊંડાણમાં કેવી વ્યવહાર ની અંદર તમે નોર્મલ કહો ભાઈ જો જરા ધ્યાન રાખીને જજો, એ કોઈ લાગે તો ફોન કરજો, એ પૂરું થઈ ગયું ત્યાંથી. પેલા લોકોને સમજાવવા જઈએ ને તો આપણને પેલો બહુ અહોભાવ હોય કે દાદાની વાત એ પામે, એટલે આપણી અંદરનો જે ભાવના છે એ વધારે પડતી હોય, એ આગ્રહ સ્વરૂપે બહાર નીકળે વાણી પર, પણ એનું પ્રમાણ દુભાઈ ને ઘણી વાર. ધીમે ધીમે આપણને જાગૃતિ વધે ને એટલે એનું પ્રમાણ દુભાઈ નહીં અને ધીમે ધીમે વાત આવતી જાય. પછી એ જાગૃતિ જેમ જેમ વધતી જાય એમ આ જગતના બધી જાતના આગ્રહોમાંથી આપણે બહાર નીકળતા જઈએ છીએ. પછી એ સત્સંગનો હોય, જ્ઞાનનો હોય, ગમે તેનો હોય, આગ્રહ એ જ બહુ મોટી અજાગૃતિ છે ને. નહીં ગમે તે બાબતનો હોય હા, નહીં આગ્રહ એ તો બહુ મોટી ગ્રંથિ છે ને. આ જ સાચું છે, પણ એ ધીમે ધીમે પોતે જાગ્રત છે એટલે બધું ખબર પડવાની છે. હવે પહેલા જેવું નથી, અજ્ઞાન દશા જેવું. અજ્ઞાન દશામાં તો લાખો વખત મહેનત કર કરે પણ એનો ઉકેલ આવે જ નહીં. એક અવતારમાં થોડું ખારું થાય ત્યાં સુધી બીજામાં બીજું બધું ઊંધું. કેટલાય અવતારો મહેનત કર કરે ને તો એકેય ગ્રંથિ છેદાય નહીં. એકેય ગ્રંથિ છેદવી એટલે કેટલા અવતારો કાઢી નાખે. જ્યારે આપણને તો સીધા આપણને દાદા ભગવાને નિર્ગ્રંથ દશા ઉપર બેસાડી દીધા છે. હવે બાકીની રહેલી ગ્રંથિઓ તમારી ઓળખાતી જશે. સંજોગો આવે ત્યારે ગ્રંથિઓ આપણને ઓળખાય ઓળખાય. આપણે જોવા પડ્યા કે ઓળખાય પોતે પોતાના ફાઇલ નંબર એકને જોવામાં પડે, ઉપયોગ એમાં મૂક્યો તો ગ્રંથિઓ દેખાય ને. હું તમારી ગ્રંથિ જોતો હોઉં તો મારી ક્યાંથી દેખાય? ઉપયોગ એક જગ્યાએ વર્તે, અહીં જાય તો અહીં ના દેખાય. પછી જેટલો પોતામાં જાય ત્યારે તો કે બહારના ઉપયોગો બંધ કરે. ઘણી વાર એક સંજોગ થી નથી ખ્યાલ આવતો, ના ખ્યાલ આવે, પણ બધા ઘણા સંજોગો ભેગા થાય ત્યારે પછી ખબર પડે. કોકને એક વરસાદમાં, કોઈને બે ચાર વરસાદમાં, અમુક બાબત અમુક જગ્યાએ ચાર વરસાદ થાય પછી આવે. સંજોગો વગર ગ્રંથિ ની ઓળખાણ ના પડે એવું લાગે કે આપણે તો કશું હવે કશું છે નહીં. આપણે મારામાં હું બિલકુલ છે જ નહીં એવું લાગે, એવું લાગે ને. એ સંજોગોમાં આવે ને પછી પેલું ફૂટે બધું.